પાયાનું કામ તમારું ખોદકામ તમે ચાલુ રાખો. દરબાર સાહેબ ગામના ચોરે ડાયરામાં બેઠક કરે, આ બાજુ મજૂરોએ પોતાના ઓજારોથી ધરતીને ખોદવાનું કામ ચાલુ રાખ્યું અને સવા હાથ જમીનનો પાયો ઊંડો કર્યો. ત્યાં પથ્થરની એક શિલા દેખાણી. એ શિલા નીચેથી પવિત્ર વસ્તુ, કોઈ જોગી જતીની વસ્તુ, કોઈ સંત સાધુની વસ્તુ, કોઈ ભજનના માધ્યમની ચીજ વસ્તુઓ હોય એવું એક પોટલું, એમાં વસ્તુઓ પતર, પાવડી, ખલકો, ટોપો, ચુંદડી, આ બધી વસ્તુઓ નીકળે. મજૂરોએ વસ્તુનું પોટલું વાળી બપોર પછીના સમયમાં અર્ધોજી દરબારને સુપ્રત કરે. આવી પવિત્ર વસ્તુ નીકળવા અને મળવાથી સૌને એમ થયું કે આગળના સમયમાં, આગલા યુગોમાં કોઈ જોગી જતી, સાધુ, વિદ્વાન, તપસ્વી કોઈએ પોતાની આ ઉમાણને અહીંમાં ધરતીના ખોળામાં સોંપી હશે. એને સાચવી રાખો. આ જૂની વસ્તુ છે, દર્શનની વસ્તુ છે, પવિત્ર વસ્તુ છે. આવો નિર્ણય કરી દરબાર સાહેબ કોરડામાં આ વસ્તુને રાખે, બધાના દર્શન કરે, પછી પબામાં પણ એના દર્શન કરે અને એ વસ્તુ સાંજે દાદા પોતાનું ગોવાળ તરીકેનું કામ પૂર્ણ કરી ઘરે પાછા વળે, સંધ્યા કરે અને જ્યાં જમવા બેસે તો એની દ્રષ્ટિ આ વસ્તુ ઉપર પડી. દાદાને ખબર પડી યુગો યુગના અવતારી જેની ગુરુગમ ઊંચી, જેનું આત્મજ્ઞાન ઊંચું અને જેને બધા સમયની, બધા જ યુગની આગોતરી જાણ હોય એવું જેનું આગમ, એમણે વિચાર્યું કે મારા આ ભેખનો ભેદ થોડોક વહેલો ખુલ્યો. જેવી ભગવાનની ઈચ્છા, હવે આ ઘરમાં રહેવાય નહીં, અહીં જવાનો સમય પાકી ગયો છે. અમારા આગલા અવતારની આ બધી વસ્તુઓ છે અને એની સાથે રામા અવતારની કથા, ભગવાન રામ બ્રહ્મહત્યાના પાતકમાંથી છૂટવાનો જે રસ્તો ગુરુવર્યોએ બતાવ્યો, શાસ્ત્રોમાં જેનો નિર્દેશ છે, એવી ગતિવિધિ માટે હિંગળાટ પીરસવા માટે સિંધ મકરાણ પ્રદેશમાં જ્યાં મહાશક્તિ હિંગળાજના બેસણા છે ત્યાં યાત્રા કરે છે. યાત્રાથી પાછા વળતા એને નારાયણ સરોવર કોટેશ્વર યાત્રાએ આવવાનું. બહેનું રણ પસાર કર્યું નારાયણ સરોવર કોટેશ્વર તરફ. એના અગવા તરીકે લાલુ જસરાજ કાપડીજીની સાથે આગળ વધે.
એ વખતે એણે જે આ ભેટ ભગવાન રામચંદ્રજીએ પોતાના દેહ ઉપર પહેરેલો, ધારણ કરેલો, એ ભેટ લક્ષ્મણજીનો પણ એ ભેટ એ અહીં લક્ષ્મણજીએ માં ધરતીને સમર્પિત કર્યો એવી કથા છે. પથ્થરની શિલા નીચેથી કલિકાલમાં અર્ધોજી દરબારના ફળિયામાંથી નીકળ્યો, મહેતાજીએ એનું દર્શન કર્યું અને મહેતાજીને એમ થયું કે આ ભેખને ધારણ કરવાનો સમય હવે પાકી ગયો છે. એમણે ભેખને બગલમાં લઈ અને માતાના મઢની વાટ પકડી કોઈ સાથે નહીં. રાત્રિના સમયે દાદા મેકન બગલમાં એમના આગલા અવતારની ઉમાણને લઈ એ ભગવા ભેખને લઈ એ વસ્તુની ગણતરી દેખી કરી સીધે સીધો ગૃહત્યાગ કરે છે. માત્ર બાલી ઉંમરનો, 10 વર્ષની ઉંમરનો એ મેકોજી ઠકરાય જગદંબા ભવાનીના દરબારમાં દ્વારપાળને કહી દરવાજો ખોલાવી માતાના મઢગામે પહોંચે, મા જગદંબાના દરબારમાં પહોંચે છે. એ વખતે મા આશાપુરાના મઢગામે ગાદીપતિ તરીકે ગાંગા રાજા ખાપડી બિરાજમાન, બગલમાં ચીજવસ્તુ લઈ વેશભૂષાથી ખબર પડી જાય, કપડાં ઉપરથી ખબર પડી જાય કે આ દરબારનો નાનકડો છોકરો કયા ગામનો, આવે સમયે કેમ, પોટલામાં શું હશે. એમને આવકારો આપી એની પૂછપરછ કરે, ક્યાંના છો, તમે કેવા છો, શું કામ આવ્યા અત્યારે મોડા, આ બધા પ્રશ્નો સદગુરુ મહારાજ ગાંગા રાજા કાપડી મેકોજી ઠકરાયને પૂછે. દાદા મેકરણ વિનમ્રતાથી સદગુરુ મહારાજની સામે બેસી અને વિનમ્રતાથી એટલું નિવેદન કરે, એટલી વિનંતી કરે, બાવા મારે સાધુ બની અને ભેખ પહેરવો છે, માતાજીની ભક્તિ કરવી છે, તમારી સેવકોની અને સમાજમાં જે જે દિન દુખિયાઓ હશે એ તમામની મને સેવા કરવી અને આ કાયાનો ઉદ્ધાર કરવો છે, તો મને ભેખ આપો. ગાંગા રાજા કાપડીએ દાદાને થોડું વિનોદી વાતાવરણમાં પૂછ્યું, દરબારના દીકરા થઈને આ જગ્યા તો પચાવી પાડવી નથી ને, અહીંયા તમારે મહંત તો બનવું નથી ને, આ માતાનો મઢ તમારે લઈ તો લેવો નથી ને. ગુરુ મહારાજ, મને કોઈ વસ્તુ ખપતી નથી, મને તમારા સુભાશિષ્ટી માતાજીના મઢગામે જગદંબાના સાનિધ્યમાં મને બાનું આપો, મારા ધર્મના સંસ્કાર કરો, મને તિલક વિધિ કરી આપો, મને પાપો સાધુ બનાવો. પાછળ ખોંભળીમાં પરિસ્થિતિ એવી બની
વાળું પહેર્યા વિના પાબામાનો દીકરો મેકોજી એના મનનું મોતી ઘરમાં ન હોય, માએ તપાસ કરાવી, પુરુષોમાં વાત ફેલાતા ફેલાતા આખું ખોંભડી ગામ મેકોજી ઠકરાયા બાળકને ગોતવા માટે નીકળી પડે. કોઈ વટેમાર્ગો એમ જાણ કરે કે એક બાળક સાંજના સમયે મઢગામ તરફ જતા હતા, એના બગલમાં કોઈ ચીજવસ્તુનું પોટલું હતું. સમાચાર આ પ્રકારના મળતા ઘોડેસવારો હરદોજી બાપુ આ બધા મધ્યરાત્રિએ મઢગામે પહોંચે. મેકન દાદાને ઘરે પાછા લઈ આવવા માટે સમજૂતીના પ્રયત્ન કરે. ગાંગા રાજા એમને સમજાવે, બેટા ઘરે ખેતીવાડીનું કામ કરો, તમે તો બિરાસદાર છો, ગામનો વહીવટ કરો, સંસારમાં રહીને પણ તમે ભજન કરી શકશો. આમ ઉતાવળ કરી સાધુ થવાની જીદ છોડી દો. સાધુ થવું, સાધુતાને નિભાવવી બેટા બહુ અઘરી વસ્તુ છે. દાદા મેકન તમામ વાતને સાંભળે છે, બાપુજીની વાત, એમના સાથીદારોની વાત, બાયાતોની વાત, મરગામના ભક્ત મંડળના તમામ શ્રદ્ધાળુઓની વાત, ગાંગા રાજાની તમામ સલાહ સૂચના, બધી ચર્ચા વિચારના બધી વાતો ખૂબ વિનમ્રતાથી દાદા સાંભળે. પણ જેણે ધર્મના કેળે પગ માંડ્યો હોય ને, જેને ખાંડાની ધાર ઉપર ચાલવાનો પાકો નિર્ણય કર્યો હોય ને, એ કદી પગ પાછા વાળે નહીં. નિર્ણય પાકો હતો, આગલા અવતારનો ભેખ ધારણ કરી ભેખને નિભાવવાનો હતો, ભેખને ન્યાય આપવાનો હતો, દેહને આ દુર્લભ દેહને સાર્થક કરવાનો હતો. દાદા બધું જ જાણતા હતા, જતા નથી ઘરે કોંબડી, બધા પાછા વળે કોંબડી, કોંબડી ખાલી હાથે બધા પાછા વળે. માનો સતત રુદન, વિલાપ, અફસોસ, બધાએ એક નિર્ણય કર્યો કે માં તમે તમારા વાલસયા દીકરાને જો તેડી આવો તો આ કામ સુધરે એવું છે, નહીંતર અમારાથી તો તમામ યુક્તિ પ્રયુક્તિ પ્રયત્નો સમજૂતી બધું અમે કરી જોતા, પણ મેકોજી તમારા પાછા ઘરે વળે એમ નથી. માનું વેલ તૈયાર કર્યું સવારે, માં મઢગામ પધારે, એક તો દર્શનનો પ્રસંગ, દીકરાને પાછા વાળવાની થોડી ઘણી એના મનમાં ચિંતા, અને વળી આવ્યાને લઈ માં એકાદ દિવસ ત્યાં રોકાઈ. મેકન દાદાને સમજાવે, બધા ઘરે હાલો, તમારા વિના ઘર સુનકાર છે, તમારા બાપુ હું કે કોઈ પણ ગઢમાં ખાતા નથી, પીતા નથી, સૂતા નથી, ઘરે પાછા વળો બેટા. માં એકાદ દિવસ અસાપુરાના ગામમાં રોકાઓ. સવારે ચાચરા ભવાનીના મંદિરે આપણે પૂજા અર્ચન કરશું, ચાચર કુંડમાં નાહશું, અને
પછી આપણે ખોમડી પાછા નીકળી જશું. માને ખૂબ પ્રેમથી વાલથી દાદા મેકન મનાવે છે. માં માને છે એકાદ દિવસ વધારે રોકાઈ લેવાથી કંઈ વાંધો નહીં, જો દીકરો ઘરે પાછો વળતો હોય તો માં રોકાણો. સવારે ચાચરા ભવાનીનું આરતી અર્ચન પૂજા, ચાચર કુંડમાં સ્નાન, ચાચર કુંડના પાણીના તરંગોમાં કે જલબિંદુમાં માં દર્શન કરે. મેકોજી જઉં છું તો લક્ષ્મણજી જેવા લાગે છે. 18 પદ્મ સૈન્ય ભગવાનના શ્રી દર્શન મેકોજી ઠકરાય, આ મારા બાળકની અણસાર તો પૂરેપૂરી. ભગવાન રાઘવેન્દ્ર સરકારના ભાઈ લખન ભૈયા જેવી લાગે છે. આ હું શું જોઉં છું? બે વખત ચાર વખત ઘડી ઘડી જલ બિંદુઓમાં એ પાણીમાં ચાર પાંચ વખત માં પબામાં આંખો પલાળે, આંખોને સાફ કરે એ જ દ્રશ્ય માને કદાચ ખાતરી થઈ કે મારે પેટે ઉતરેલો આ બાળક આગલા અવતારનો કોઈ ઓલિયો છે. રામા અવતારમાં ભગવાનનો ભાઈ મારો આજ દીકરો બનીને આવ્યો એવું મને કેમ વિચાર આવે છે? એવું મને કેમ લાગે છે? પૂરેપૂરી ખાતરી, પૂરેપૂરી પ્રતીતિ, પૂરેપૂરી ભગવાનના નામમાં વિશ્વાસ સાથે અને પ્રીતિ જાગીને હૃદયના ખૂણામાં ત્યારે પૂજા અર્ચના કરી સદગુરુ મહારાજ ગાંગાજીના શ્રી ચરણોમાં બેસી અને પોતાના અંતરની સંમતિ આપે મા બાબામાં, બાબા મારા દીકરાને અહીં મઢગામે રાખો અને તમે જો રજા આપતા હો હું વેલ લઈને આવી છું. તમે જો તૈયારી કરતા હો તો મને મારા પતિ હરજોડજી ભાટીને, મારા ધણીને મને પૂછવાની જરાય જરૂર નથી. તમે તમારા અંતરના આશીર્વાદથી, તમારા ઊંડાણના એક ઉમળકાથી જો રજા આપીને મારા દીકરાને આ મઢગામની ગુરુગાદી ઉપર બેસી અને જો તિલક વિધિ તમારા વરદ હસ્તે કરો તો તમે તમારા બ્રાહ્મણોને કરો તૈયારીની વાત, પૂજાપો સીધું સામગ્રી ભેટની બધી વસ્તુઓ, તો હું હવે મારા દીકરાને તમારા હાથે ભેખ આપવા માટે બાવા રાજી છું. મઢગામે તે દિવસે દાદા મેકરના તિલક વિધિનો સુંદર પ્રસંગ તમામ સાધુ સંતો અભ્યાગતો બધાને નવા વસ્ત્રોની દાણી, બપોરની સરસ રસોઈ, માતાજીનો સુંદર શ્રૃંગાર, ભેટ પૂજા દક્ષિણા દાન,
ગાંગા રાજાના ચરણોમાં મેકોજી ઠકરાઈ બેઠા કાપડી પંથની પરંપરા પ્રમાણે એને બાનું આપવામાં આવ્યું, તિલક વિધિ કરવામાં આવી અને એ બાલુડા યોગીને સદગુરુ ગાંગા મહારાજ ગાંગો રાજા કાપડી શ્રી ગુરુ મહારાજ એને પછી મેકોજી હળદોળજી ઘાટી મટાડી એ સાંસારિક નામને ભૂલી જવાની માં પબ્બામાને સૂચના આપી, તમે તમારો દીકરો ભૂલી જાઓ, તમે નામ ભૂલી જાઓ, તમારું કામ પણ ભૂલી જાઓ, હવે તો એ અમારો શિષ્ય છે, અમારો દીકરો છે, અમારો લાલ છે, એ હવે અમારા કહેવા પ્રમાણે જગદંબાના દરબારમાં સેવા કરશે, સ્મરણ કરશે, ભક્તિ કરશે. દાદા મેકન પછી તો મેકોજી હળદોળજી ભાટી ખોંભડી હળદોળજીના દીકરા ગરાસિયા ભાટી કોમના બાલક મેકોજી ઠકરાય તમામ મોહ માયા મમતા ભૂલી એક બાલયોગી બની અને મેહકર્ણ ગાંગોજી કાપડી નામ ધારણ કરી, કાપડી બાનું ધારણ કરી પોતાનું કર્મકાંડ સંભાળે, પોતાની સેવા સંભાળે, પોતાની દિનચર્યા નક્કી કરી ત્યાં પણ ગૌસેવા, અતિથિઓની આદર સત્કારની સેવા, સમયનું પૂરેપૂરું પાલન, નિયમિત સેવા, વિશેષ સેવા, સુંદર સેવા, સારી સેવા. નાનકડો 10 વર્ષની ઉંમરનો ગુરુ મહારાજ ગાંગા રાજા કાપડીનો નવો શિષ્ય મેકણ કાપડી સુંદર સેવા કરે, ધીમે ધીમે એની સુવાસ મડગામના મડજાગીરના જાગીર પરિવારમાં, કાપડી પરિવારમાં, ભંડાર પરિવારમાં, કોઠાર પરિવારમાં, પૂજા પરિવારમાં, તમામે તમામ વિભાગમાં, સમગ્ર મડગામમાં આજુબાજુથી નિયમિત દર્શન કરવા આવે એવા તમામ દર્શની સમાજમાં, શ્રદ્ધાળુ સમાજમાં એક નાની મોટી નામના થવા લાગી. દાદા મેકણ કાપડી સૌના વધુ નજીક આવે, સૌના પ્રિય બને, સૌના આદરપાત્ર બને અને સેવામાં દિવસે દિવસે વધારો કરે. માત્ર 3 મહિનાની સેવાની કદર કહો તો કદર, ગુરુ મહારાજની નોંધ કહો તો નોંધ, ગુરુ મહારાજનું વાલ કહો તો વાલ, ગુરુનો ઉમળકો કહો તો ઉમળકો અને અસીમ ગુરુ કૃપાનો દાખલો લો તો દાખલો. ગાંગા રાજાએ 3 મહિનાના ટૂંકા સમયમાં દાદા મેકણને જગદંબા ભવાની મા આશાપુરાનો પોતાના હાથે જ ધૂપેડો સુપ્રત કર્યો. દાદા મેકણ જગદંબાનો ધૂપેડો ઉતારવા માંડ્યા. મોટી ઉંમરના શિષ્યો, મોટી ઉંમરના ચેલાઓ, મોટી ઉંમરના વડીલો, વિદ્વાનો, સાધુ સંતો, કાયમી નિવાસ કરનારા આ બધા મંડળમાં સમજદાર સંતો, વિવેકી સંતો, મસ્ત ફકીર ઓલિયાઓ, વિદ્વાન બ્રાહ્મણો,
દાદા મેકણના આર્થિક કર્મથી એટલા પ્રભાવિત થયા, આવડી ઉંમરના બાલુડા યોગીને વડીલની જેમ દાદાજી નામ બાવાજી નામ એવા ભાવવાહી નાદથી બોલાવે, પ્રેમથી બેસાડે, સત્સંગની વાતો કરે અને દાદા પાસે પણ કરાવે. એક પ્રસંગ ચાર પાંચ મહિને બને, મઢજાગીરની ઘોડાળમાં ઘણી બધી ઘોડીઓ સારી જાતની સારી ઓલાદની પાણીદાર જોરદાર ઘોડીઓ, એમાં એક માણકી નામની ઘોડી જે સદગુરુ મહારાજ પીર બાવા ગંગારાજાની સવારીની ઘોડી, ખૂબ જ એમને પ્રિય એ ઘોડી. ખબર નહીં ચોરી થઈ ગઈ. માણકી નામની ઘોડી ચોરીના સમાચાર એ જ સમયે સવારના પોરમાં, તે જ સમયથી પીર બાવા ગંગારાજા ન ખાય ન પીએ, મનમાં એક જ વાત, ગમે એમ કરીને માણકીને ગોતી આવો. એક પછી એક તમામ શિષ્યો, તમામ ચેલાઓ, તમામ સંત મંડળ બધાને એક પછી એક આ કામ, આ જવાબદારી, આ તપાસ ગંગારાજા પાપડી બધાને સોંપે, બધાને કહે, બધાને આદેશ કરે, દરેકને ચિંધે. દસ બાર દિવસ માણકી નામની પોતાની પ્રિય ઘોડીની કોઈ વગ નહીં, વાવડ નહીં, વિગત નહીં, સમાચાર નહીં. ગુરુ મહારાજ બેચેન, બેચેનની ચહેરા ઉપરની રેખાઓ સરખે સરખી વેદનાથી, સહૃદયતાથી, સમભાવથી, સાદરભાવથી દાદા મેકરણ ગુરુના ચહેરા ઉપર દરરોજ જુએ, હુકમ વિના ગુરુ કાર્ય, ગુરુ સેવા શક્ય નહીં. હુકમની રાહ જોતા હતા. ગુરુ મહારાજ જો મને આદેશ આપે, હુકમ કરે, તો ઘડીના છઠ્ઠા ભાગમાં માણકીને આકાશ પાતાળ એક કરીને ગમે ત્યાંથી ગોતીના ચરણોમાં ધરું અને ગુરુ મહારાજ એના ઉપર સવારી કરે, ત્યારે જ મારા આત્માને શાંતિ, તો જ કામકાજમાં સેવામાં આનંદ. ત્યાં સુધી મેકોજીના પણ અન્ન નહીં, પાણી નહીં, નિંદ્રા નહીં, કશું જ નહીં. એક ખોખાની માફક આવે જાય, કર્મકાંડ કરે, કોઈ બીજી વસ્તુમાં એનું ચિત્ત નહીં, મન નહીં, ધ્યાન નહીં. ગુરુ મહારાજ ક્યારે આદેશ કરે અને ક્યારે સદગુરુની સેવાના સુંદર મોકા, સુંદર પ્રસંગનો લાભ લો. ઓકે, કીધું મહારાજ ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં આ મેકોજી તમારા ખાસ પ્રિય શિષ્યને આવડી મોટી જાગીરનો ક્યાંક થોડી ઘણી મારા સરચૂક થાય ને તો ગાદી ઉપરથી ઉઠવું પડે, સત્તા છોડવી પડે. આ માન, આ મોભો, આ મર્તબો માફ કરજો મહારાજ, છોડવું પડે. આને શું ખબર પડે? આ તો જોગમાયા આશાપુરાનો ધૂપેડો છે. અમે તમારી બાર બાર વર્ષ
કોઈ બોલે 18 વર્ષ, કોઈ બોલે 35 વર્ષ. શું અમારે માટે કાપડીનું બાનું નથી? અમે ભેખ પહેર્યો નથી? અમે તમારી આજ્ઞા વિના આ મરજાગીરનો કોઈ ઘેર નિર્ણય લીધો છે? તમારો વિનય વિવેક અમે જાળવતા નથી? ટૂંકા ગાળામાં, થોડાક સમયમાં તમે અમને જગદંબાનો ધુપેડો, જગદંબાની આરતી, જગદંબાની જાતર, શ્રીફળ, પ્રસાદી ચડાવો, ભેટ, સોગાદો, કર્મકાંડ, શ્રીંગાર બધું જ સોંપી દેવાનું થોડાક સમયમાં. દરબાર છે એટલે થોડા દેખાવમાં સુંદર છે, એટલે થોડા તાકાતવાળા છે, એટલે નવો તાજો ભેખ છે, એટલે બરાબર ભેખને દીપાવે છે, એટલે બરાબર દીદાને દર્શની લાગે છે, એટલે તમારા પોતાના છે. એટલે ગુરુ મહારાજ તમને શું કહેવું? તો હવે અમે તો આજ 15-15 દિવસથી રાત દિવસ જોયા વિના તમારી માણસીની તપાસમાં છીએ, તપાસ કરશું. તમારું દુઃખ એ અમારું દુઃખ, તમારું સુખ એ અમારું સુખ, તમારું કામ એ અમારું કામ. તમારી માણકી ના મળે ત્યાં સુધી અમે પણ ભંડારમાં હરિહર ભોજન કરતા નથી, સુખેથી સૂતા નથી. પણ બાપુ, બાવા, માણકીના ક્યાંય વગ નથી, ક્યાંય વાવડ નથી, શું કરીએ? અમે લાચાર છીએ. આપની સમસ્યાને, આપની સંવેદનાને અમે સમજીએ છીએ. અમે તમારા છીએ, તમે અમારા આદરણીય છો, તમે અમારા ગુરુ છો, તમે અમારા ભગવાન છો. પણ બાપુ, બાવા, ગુરુ મહારાજ, અમે બીજી ત્રીજી દ્રષ્ટિએ વાત નથી કરતા, અમે ખાર ખેદ ઈર્ષાથી વાત નથી કરતા. પણ અમે એમ કહીએ કે તમે જો આમાં કંઈક ભાવ્યું હોય આ તમારા નવા શિષ્યમાં, નવા ચેલામાં, તો તમે કહો ને તમારા મેકાજીને કે માણકીને ગોતી આવે, સંત મંડળની, શિષ્ય મંડળની સ્થાનને ગુરુ મહારાજ ગાંગા રાજા ન સમજે એવું બને. એ જમાનામાં જે સાક્ષાત પ્રગટ પીરની પદવી લઈને બેઠા હોય, માં જગદંબાની ગુરુગાદી ઉપર બેઠા હોય, કાપડી સંપ્રદાયની તમામ માંત્રિક શક્તિ જેના મનમાં હોય, જેના માનસમાં હોય, જેના શરીરમાં હોય, જેને રૂવાડે રૂવાડે હોય, એવા પ્રગટ પીર ગાંગો મહારાજ કાપડી એમના શિષ્ય મંડળની, એમના ચેલાઓની શાનમાં ન સમજે એવું બને. પણ કોઈ પણને માથું ન લાગે, કોઈના દિલને જરા પણ દુઃખ ન પહોંચે, કોઈ આ મરજાગીરને રોતા રોતા છોડીને આયલા ન જાય, કચવાતા કચવાતા આ મઢનું ધામ મૂકે નહીં, મઢ ગામ મૂકે નહીં, મઢ જાગીર મૂકે નહીં. એટલા માટે બધાને આ કામ એક પછી એક એણે સોંપ્યું. કામનું પરિણામ નહીં, 15-15 દિવસના વાણા, લાંબો સમય, પોતાની આંતરવેદનાનો પાર નથી. પણ મંડળમાંથી કોઈ એકાદ ચેલાએ આવી વાત કરી, આવી પ્રસ્તાવના રજૂ કરી, આવી ઉપયોગી જો વિનવણી કરી હોય, વિનંતી કરી હોય, તો ચોક્કસ મારે માન્ય રાખવી પડે. બોલાવ્યા દાદા મેકરણને, બેટા મેકોજી, બેટા મેકા, આપણી માણકી ઘોડી 15-15 દિવસ થયા મળતી નથી, મને માણકી વિના ઘોડારમાં જવું ગમતું નથી, નિરણ નાખવી ગમતી નથી, ખાણ નાખવું
ગમતું નથી, આટો ફેરો કરવો મને ગમતું નથી, બાર ગામ જવાનું થાય તો ઠીક છે બેટા, આપણી ઘોડારમાં તો ઘણી બધી ઘોડીઓ અણહણાય છે, ક્યાં ઘોડીના, આપણે દુકાળ પડ્યા છે, પણ માણકી વિના, માણકીની તપાસ કર્યા વિના, એ જીવની ઠેવના કર્યા વિના, આપણે સાધુડા જીવદયાના સિદ્ધાંતોને માનનારા, જીવ માત્ર પ્રત્યે દયા રાખનારા, આપણી માણકી વિના, ઘોડી વિના આપણને સુખચેન ક્યાંથી હોય, આપણને મજા નથી આવતી. 15 દિવસ ત્યાં જો તમે આ કામ કરી શકતા હો, આ કામ તમે કરો બેટા. 15 દિવસથી ગુરુની વેદનાનો જાણકલ દાડો મેકણ ગુરુના આદેશની પ્રતીક્ષામાં હતા. ગુરુનો હુકમ મળે તો હુકમે હજાર, હુકમે હજૂર, હજાર હુકમ કેમ ન હો, જી હજૂર કહીને અદબ જોડીને વંદન કરીને ઊભો રહેનાર ગુરુમુખી શિષ્ય મેકોજી દાદા મેકરણ ગુરુની આજ્ઞાની જ ઇંતેજારીમાં હતા. ભલે બાવા, આ કામ હું કાલે સવારથી સંભાળું છું, આની તમે ચિંતા કરતા નહીં. ઘોડી મળી આવે, થોડીક દર્શન મેળાની ઈચ્છા છે, કદાચ વખત સોળો વખત, મહિનો બે મહિના, વર્ષ બે વર્ષ, માણકીની વ્યવસ્થા, માણકીની સાર સંભાળ, માણકીની તપાસ, આ કામ હું ચોક્કસ કરીશ. પણ મહારાજ આપની આજ્ઞા હશે, આપ રાજી હો તો કદાચ ખટ દર્શન માટે તીર્થયાત્રા કરું, એવું પણ આપને હું કહેતો જાઉં છું. દાદા મેં પણ મડગામે છું, વાગડમાં તપાસ કરતા કરતા કંથકોટ ગામે આવે. કંથકોટના ઊંચા ડુંગરા ઉપર નાથ સંપ્રદાયના મહાસિદ્ધ મહાત્મા બિરાજે, એની ડેરી ખૂબ ઊંચાણ ઉપર, ટેકરા ઉપર, દાદાએ ઊંચી જગ્યા ઉપર જવાનું બેસવાનું રાત્રિ દરમિયાન એટલે નક્કી કર્યું, ઊંચાણવાળી જગ્યામાંથી કદાચ કોઈ જનાવરોની ચોરીવાળા ચોર લોકો નીકળે તો ચંદ્રમાના અજવાળે એને ગોતી શકાય, એની પાછળ જવાય, અને એને ચોરેલી વસ્તુમાં જો આપણી માણકી હોય તો માણકીને આપણી તપાસ કરી અને મડગામે મોકલી શકાય. એવા હેતુથી કદાચ દાદા બેઠા આગલા અવતારોનું, એનું સંભાળનું પણ માનસમાં ચેતનવંતુ બને, એ પણ એક કારણ હોઈ શકે. એક દિવસ બેઠા પણ એ ઊંચા પહાડોમાં, એ કંથકોટના ડુંગરામાં, એ કંદરાઓમાં તેથી જનાવર હિંસક ઘણા બધા, પૂજારી પણ દિવસે દિવસે સૂર્યોદય થયા પહેલાં આરતીનું કર્મકાંડ કરી નીચે પોતાના ઘરે ચાલ્યા જતા હતા. પૂજારીએ જોયું સવારમાં આવી નાનકડો આ બાનાધારી, આ કાપડી ભેખવાળો બાવાજી રાત્રે આવ્યા હશે, એને ખાધું હશે, પીધું હશે, આનું શું થયું હશે, આરતી કરી દાદા મેકણને પ્રણામ કરે, ખબર પડી કાપડી
ગળાની નાસિંગી, બાવાજી તમે કાલ અહીંયા આવ્યા હશો રાત્રિ દરમિયાન, બાપુ તમારે રાત્રે ભોજન પ્રસાદ વાળું કર્યું નહીં હોય, તમે આજે ચાલો ગામમાં તમારી કાંઈ તેલ, કાંઈ શીખવ્રતિ, કાંઈ ભેખવ્રતિ, તમારી કોઈ પણ જરૂરિયાત હોય તો દરબાર સાહેબ દેદા જામના દરબારમાં ઠાકોર સાહેબની ડેડીએ આપ પધારો, તમારી તમામ વ્યવસ્થા, રોકાવું, જમવું, ઉતરવું, રહેવું, પૂજારીની વાત સાંભળી દાદાએ મારે કોઈ ટેક નથી, કોઈ આલેખ નથી, કોઈ પણ મારી માગણી નથી. હું વડગામનો કાપડી સાધુ છું, ગુરુ મહારાજની ઘોડી ચોરાઈ છે એની તપાસના કામે હું અહીં રોકાયો છું. કંથરનાથ મહારાજની ડેરી ઉપર ઊંચાણની જગા ઉપર જોઈ શકાય, અને તમારી ઈચ્છા હોય તો હું અહીં બેઠો છું. તમે આ કામમાં મદદ કરો તો ઠીક છે, ન મદદ કરો તો ઠીક છે, મારે મારું ગુરુ કાર્ય, મારી ગુરુ સેવા એ કરવી પડશે. દરબાર સાહેબને પૂજારીએ વાત કરી, કોઈ મઢગામના કાપડી સાધુ મેકણ કાપડી એનું નામ કહે છે, કે આજે બીજો દિવસ બપોરનો સમય થયો છે, ત્યાં કંથળનાથજીની ડેરી ઉપર આસન જમાયું છે અને માણસી નામની ઘોડીની તપાસમાં બાવાજી માતાના મઢેથી આપણા કંથકોટ ગામે આવ્યા છે. સવારે દરબારીઓ, કામદારો, દેદા જામ સાહેબ દરબાર આ બધા દાદાને પ્રણામ જીનામ કરે. દાદા તમારા કામમાં અમે જરૂર મદદ કરીશું, આપ ગામમાં પધારો, ગઢમાં પધારો. દાદાએ કીધું અહીં બરાબર છે, સાંજની આરતીનો સમય, જોગાનું જોગાને આરતીનો લાભ લેવાનું નક્કી કર્યું. દરબાર દેદા જામ સાહેબ ગ્રામજનો દાદા મેકન પૂજારી પૂજા શરૂ કરે, પૂજાની પૂર્ણાહુતિ થાય, બધા ચરણામૃત પ્રસાદી લે અને એક દ્રશ્ય મહારાજ કંથળનાથજીની મૂર્તિમાંથી જમણો હાથ બહાર આવે, દાદા મેકણને કંથળનાથજીની પથ્થરની મૂર્તિ સગે હાથે દૂધ પીવડાવે, બધાને ખબર પડી દાદા મેકણ માતાના મઢના બાલુડા યોગી સાધારણ સામાન્ય સાધુ નથી, આ તો કોઈ અવતારી ઓલિયા છે. દાદા બે ત્રણ દિવસ રોકાય, આગળના અવતારનું મેકા બેટા મચ્છંદર કા રામાનંદ કા કબીર અને આજ અંત ભીલતા રહા યે મેકા દરબારી ફકીર, નાથ સંપ્રદાયના કંથળનાથ મહારાજનો સાક્ષાત્કારનો લાભ લઈ દાદા મેકન ઘોડી મળી આવે, ગ્રામજનોની મદદ, બાતમીદારોનું કામ અને ઈશા નામના ઘોડેસવાર સાથે એક સૂચના આના ઉપર સવારી કરજે નહીં ભાઈ ઈશા, અને મઢગામે મારા ગુરુ મહારાજને પહોંચાડી આવો બધી સૂચના. બે દિવસનો આરામ, દરબાર સાહેબે કીધું જ્યાં પણ આપ હવે પછીથી યાત્રા પર જવાના હો મહારાજ, દાદા અમારા તરફથી તમને
વાટ ખર્ચી માથે જે કાંઈ તમને જોતું હોય એ તમામ ખર્ચીની વ્યવસ્થા અમે કરી આપીએ. દાદા એક પણ પૈસો લીધા વિના, એક પણ ચીજ લીધા વિના ગિરનાર યાત્રે જવાની તૈયારી કરે. ગિરનારજીની યાત્રા પંથ કાપતા કાપતા ગિરનાર ઉપર દર્શન કરતા કરતા ગોરક્ષ ધૂણા ઉપર દાદાનો પડાવ, દત્તાત્રેય ભગવાનના નિત્ય દર્શન, ત્યાં પણ આગલા અવતાર દાતા મોરે દત્તાત્રેય અને મેકો માંગનહાર, મન વાંછિત ફળ મળે માં અંસુયાને દ્વાર, અત્રી મુનિના નાના દીકરા દાદા મેકન, માતાજી નીકળ્યા, બે ચાર દિવસથી બેઠા હતા, માતાજીએ પૂછપરછ કરી, માતાજીએ ધ્યાન મુદ્રાથી ખબર પડી આ પણ મારો દીકરો છે. ભગવાનને લગાવવાના ભોગની પ્રસાદીમાંથી અર્ધો ભાગ દાદા મેકણને માં ત્રીજે દિવસે જમાડે અને દત્તાત્રેય ભગવાન માને પૂછે આજની ભગવાનના ભોગની પ્રસાદી સામગ્રીનો અર્ધો ભાગ માં તે કોને આપ્યો? બેટા તારો જ નાનો ભાઈ એ ગિરનારની ટેકરીમાં ગોરક્ષ ધૂણા ઉપર આસન જમાવીને બેસો છે, તપસ્યા કરે છે, સાધના કરે છે, એનો અર્ધો હક થાય, આપવો પડે. ભગવાનને પરીક્ષા કરવાનું મન થાય દત્તાત્રેયને. રાત્રિ દરમિયાન દત્તાત્રેય પોતાના આસન ઉપરથી ઊભા થઈ અને સિંહ સ્વરૂપ ધારણ કરી ગર્જનાઓ કરે, દાદા મેકન એના જ નાના ભાઈ દેવાંશી શક્તિ પોલિયો અવતાર, એમણે પથ્થરની શિલા બની મોટાભાઈને ખાતરી કરાવી કે તમે એવો જ હું ભગવાન દત્તાત્રેયનો રાજીપો. સગા હાથે ભગવાન દત્તાત્રેય એને ખાઓ અને ખલકો ખવડાવો એવા આદેશ સાથે ગિરનારી વાંસના લાકડાની બનાવેલી કામધેનુ કાવડ ભગવાન દત્તાત્રેય દાદા મેકણને આપે છે. આદેશને માથે ચડાવી ભગવાન શ્રી દત્તાત્રેય મહારાજનો સાક્ષાત્કારનો નિજાનંદ લઈને દાદા મેકણ ગિરનારના ખટાખટ પગથિયા ઉતરી જૂનાગઢમાં કાવડ ફેરવે. જૂનાગઢમાં કોઈ અખાડાની એ નવાબી કાળમાં એક વ્યવસ્થાના ભાગરૂપે કોઈ અખાડાના મહામંડલેશ્વરની બાંધેલી ભીખ, એની ભીખની હદમાં કોઈનાથી ઉતરાય નહીં. દાદાની તો કાવડ વસ્તી ચેતાવે, તમામ વિસ્તારમાં ફરે. કોઈ ચેલાએ કીધું આપણી ભીખમાંથી બાંધેલી આપણી વરખાસનની આ ભિક્ષામાંથી કાપડી બાવો ભાગ પડાવે. બોલાવ્યા અખાડામાં, મહારાજ તમારે ખાવું રહેવું ધોતી રોટી બધી જ આ અખાડામાં તમારી વ્યવસ્થા અમે કરશું. અમારી જૂનાગઢની હદમાં તમે ભિક્ષા માગી નહીં શકો, કાવડ ફેરવી નહીં શકો. દાદા અખાડાના એ મહંત સામે વિનમ્ર ભાવે હાથ જોડી, મહારાજ તમે મારી વ્યવસ્થા કરશો, રોટી અને ધોતીની પણ મારી માં ભૂખી રહે એનું શું? દાદા તમે ગાંડા તો નથી થઈ ગયા બાવાજી? આ જળ પદાર્થ લાકડાની કાવડ આને શું રોટલાની જરૂર પડે, આને ભૂખ લાગે? હા મહારાજ, મારી માં કામધેનું ચેતન છે. દાદાએ મંત્ર શક્તિથી માને કીધું, માં સંતોની પ્રદક્ષિણા કરો, જૂનાગઢમાં જોલી ફેરવો અને ખાવ અને ખલકને ખવડાવો. દાદાની કંધા ઉપરની ખાવડ દાદાએ સંતોના ચરણોમાં મૂકી મંત્ર શક્તિનો પ્રયોગ કરો. કહો કે આ દેવી શક્તિનો અચંબો કહો. દાદાના જીવનમાં પલે પલના પરચામાં અગત્યનો પરચો જૂનાગઢના
ગિરનારી અખાડામાં સમગ્ર સંતોની હાજરીમાં કાવડને ચેતન આવે, કાવડ સંતોની પ્રદક્ષિણા કરે અને કાવડ વસ્તી ચેતાવા ઘરોઘર જઈ અને પાછી બે કાવડના તુંબડા ભરીને દીક્ષાન લાવી અને દાદાના ચરણોમાં, મહંતોના સંતોના ચરણોમાં કાવડ યાત્રા કરીને પાછી આવે કામધેનુ. સંતોને ખાતરી થાય, જૂનાગઢ માગો, સોરઠ માગો, ગિરનાર માગો, સમગ્ર અમારા પંથકમાં પરિભ્રમણ કરો. તમને કાપડી દાદા મેકણ બાવા આજથી તામ્રપત્રમાં દીક્ષા માંગવાની છૂટ. દાદાએ સંતોને પ્રણામ કર્યા, વંદના કરી અને એ રામનાથ મહાદેવના સાનિધ્યમાં પોતાના ભજન અર્થે એક ધૂણાના ભજન માટે બિલખા ગામના જંગલમાં દાદા જીવનની પેલી ધૂણી થાપે. તો ધૂણી રે દખાવી બેદી અમે તારા નામની, હેજી રે ધૂણી રે દખાવી બેદી અમે તારા નામની, ઓ ધીરે ધૂણી રે દખાવી બેદી અમે તારા નામ, અમે તારા નામની ને ઠાકોર તારા ધામની રે, એ જી રે ધૂણી રે દખાવી બેદી અમે તારા નામની, હે જી રે ધૂણી રે દખાવી બેદી અમે તારા નામ, ઓ અમે તારા નામની, અમે તારા નામની ઓલખનારી નામની રે ધૂણી રે દખાવી અમે તારા નામની, ધૂણી રે દખાવી અમે તારા નામ. આ ભૂલો રે પડ્યો રે અંશ લો આંગણે ઉડીને આવ્યો, ભૂલો રે પડ્યો રે અંશો આંગણે ઉડીને આવ્યો, ભૂલો રે પડ્યો રે અંશ લો આંગણે ઉડીને આવ્યો, મારગ મારગ અથડાયો, એ ગમ ના પડે રે એ ગમ ના પડે રે એને ઠાકોર તારા ધામની રે, ભેજી રે ધૂણી રે દખાવી બેદી અમે તારા નામ, જંખના તને રે જાગી.
अपनी रे बातुरे जोता अतरसा मन ने जागी ए यमुना पने जिनाम 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 जेने हरिनाम ने एली चढ़ावी हो अने जेने अलखना नाम ने धूनी दखावी हो एना नाम एना काम एनी सेवा अने एना स्थापित तमाम धाम यावक चंद्र दिवा करो सुधी युगे युग सुधी सदाने माटे अमर हो छे एवं अमर एक आध्यात्मिक केन्द्र मात्र 12 वर्षनी बाली उम्र में दादा मेकन बिलखा में स्थापित करे समाज ने लूटनार एक व्यापारी धनजनी शान ठिकाने लावे व्याजबी व्याज व्याजबी व्यवहार જીવનના 12 વર્ષના નિવાસ દરમિયાન એક ધનજી શેઠ નહીં એવા અનેકને તારી અનેકને ઉગારી બાવો મેકન 12 વર્ષના ધૂણા તાપી સૌરાષ્ટ્રમાં પણ ધૂણો દખાયો છે ધૂણા રે ધકે કચ્છમાં ધૂણા ધકે આવા બાવલિયા મેકરણના કચ્છમાં ધૂણા ધકે એમ સૌરાષ્ટ્રમાં એમણે પ્રથમ ધૂણાનું ચેતન પ્રથમ ભક્તિના પ્રારંભિક કેન્દ્રનું પ્રાગટ્ય સંપ્રદાયના નાતે ધર્મના નાતે કાપડીના બાનાને દીપાવવાના કાજે લોક કલ્યાણ અર્થે જનજાગૃતિ માટે એણે તમામ વર્ગના જમીલ શાહ દાતાર હોય તો ભલે સ્વામી નૂર સતાગરજી હોય તો ભલે ગિરનાર મંડળના તમામ સંતો ભક્તોને પોતાની ભક્તિમાં સંગત કરાવી 12 વર્ષની અવધિ પૂર્ણ કરી ગિરનારની 6 મહિનાની સિદ્ધિ એ ગિરનારનું બેસણું ગિરનારની યાદગીરી એ તમામ વાતું હૃદયના ખૂણામાં ભરી પોતાના સખા સંત નૂર સતાગર સ્વામીને 12 વર્ષનો એ હરિનામની હેલી ચડાવી ચૂકેલો એ અમર ધૂણો એ ધર્મનું ઝૂંપડું એ દુવારો એ કાપડીનો વખાડો ધૂણી પાણીની સેવા કરજો સતાગર સ્વામી બાનાની શાન બાનાની લાજ બાનાની પત બાનાની ટેકને નિભાવજો હું તો પાંજા વચન કચ્છ તરફ જાઉં છું વાગડમાં ફરતા ફરતા પહોંચે જવામાં ખીમ સાહેબનો પરચો ગિરનારના પરચાઓ બિલખાના પરચાઓ પ્રકરણોના પ્રકરણો લખી શકાય શબ્દોના શબ્દો બોલી શકાય સંક્ષિપ્ત કથાના રસપાનમાં 12 વર્ષના બિલખાના ધૂણાની યાદી સ્મરણ સાથે દાદા મેકન કચ્છમાં પધારે વાગડમાં પગ મૂકે જીવનનું બીજું યાદગાર કેન્દ્ર બીજો પોતાનો અખાડો બીજું
એક સાંપ્રદાયિક કેન્દ્ર બનાવે વાગડના જંગી ગામમાં. વાગડ વિસ્તારમાં એ વખતની જે કાંઈ સમાજની અંદર ત્રુટી હોય, જે કાંઈ કુરિવાજો હોય, એવા ડુંગરસિંહ ઠક્કરને સમગ્ર ગામની વ્યાજ વટાવની પ્રવૃત્તિમાંથી મુક્ત કરે. કારણ કે પાસેરમાં 10 દોકડાને બદલે 5 દોકડાનો એ વજનનો વસ્તુનો માલ આપે અને ભાવ 10 દોકડાનો લે. હે ડુંગરસિંહ સોજી પાસેરી 5 ડોકડા 12 અને કી મોરંદી સોજી વંશ વેલેજી ગાર વાંજીઓ છો અને વાંજીઓ જાય સત્કર્મ કરી લે એ ખેડૂતોના ખેતરડા મામિયા આહિર નાથ પટેલ, જેને સત્સંગ સતબૌદ્ધ દ્વારા સન્માર્ગે વાળે એ હાથી જેવા માણસને કીડી જેવો હૃદય દ્રાવક નરમ વિનય વિવેકી બનાવે. ભલે એને પ્રભાવિત કરવા માટે દાદાએ અખાડાનું નિર્માણ કર્યું, ઉગા આહિરનો સહયોગ મળ્યો, રાધુમાએ એને બંને ટાઈમ દૂધ, ગ્રામજનોનું અનાજ, ઘણા બધા પરચા, ઉગાના લગ્ન, ઉગાની ધર્મના ભાઈને નાતે ભૂદાનની જમીન, દર દાગીના તમામ પ્રસંગો, તમામ સુધારણાઓ અને મામિયાને પટેલને પ્રભાવિત કરવા માટે પાડાનો વધ, મંત્રશક્તિથી સજીવન મેકલને મારનાર મારવા આવનાર એ મામિયા રાજાના પુત્રના હાથ હવામાં કલાક બે કલાક દિવસ અડધો દિવસ જો અધરા અધર રાખી શકે માત્ર સન્માર્ગે વાળવા માટે, અને તમામ શરણાગતિ સ્વીકારી સદગુરુ તરીકે મેકણ બાવાને મામિયા આહિર સમગ્ર જંગી આજુબાજુનો પંથક અને મામિયાનું હૃદય પરિવર્તન અને એમને ગૌસેવા અર્થે આડેસરનો આદેશ આશાપુરા આડેસર ઠાકોર સાહેબને સપને જાય અને મેકણ દાદાનું ત્યાં આંગળી ચીંધડું માતાજી ઘરે જાઓ આને લઈને ઠાકોર સાહેબ આનામાં પરિપક્વતા વિનય વિવેક સેવાપરાયણતા તમામ સદગુણો સાધુને શોભે એવા સંપાદિત થઈ ગયા આવી ગયા છે તો આ લાયક માણસ છે. આ અખાડો એને સુપ્રત કરો, બાવા મેકણનો શિષ્ય બનાવો. સમગ્ર ગામ ઠાકોર સાહેબ અને જંગી અખાડા દરમિયાન મામિયા આહિરને દીક્ષિત કરી મામિયા રાજા કાપડી એવું નામકરણ સાથે એ આડેસરનો અખાડો ત્યાં પણ પરંપરા વધે, વીરો રાજા જેવા સુપાત્ર કાપડી ચેલાઓ ત્યાં પણ, અને દાદા મેકણ 12 વર્ષનો અવધિ પૂરી થતાં વળી હિંગરાજ યાત્રા, દાણીધર દાના ભગત જેવા ચોરને પરચો આપે, આ બળદોની ચોરી કરી કરી અને તું સાધુ સંતોમાં ગાંજા ચલમમાં આ પૈસા વાપરેશ, આ જે 4 બળદ ચોરી આવ્યો છે હમણાં કાલાવડ બાજુથી આવી તને દાણીધારની આ જગ્યા ઉપર આવી મારશે, બાવાજી બચાવ કરો. એવે વખતે મંત્રશક્તિનો પ્રયોગ, ગુરુ વિદ્યાનો યોગ વિદ્યાનો એક અજમાયશી એકત્રો કરી લાલ 4 બળદને દાના ચોરના શ્વેતાંબરી કરી સફેદ ચામડીવાળા બનાવી દે અને ખેડૂતોને કહે આ બળદ તમારા ચોરાયેલા હોય તો તમે લઈ જાઓ. આવા સંક્ષિપ્ત પરચાઓ અને દાના ભગત દાદાના ચરણમાં પડે એને પણ કાપડીનું બાનું દાણીધારની જગ્યામાં. ત્યાંથી કુંભમેલા પણ સંતોના સાનિધ્યમાં મહારાજ સાહેબની સવારી સમયું વચ્ચોવચ પોતાની ચાદરનો ઘા કરી રસ્તા ઉપર આસન જમાવે, આવા કાપડી સાધુને ઓળખી જાય ત્યાંના તેવા પૂછપરછ ગુરુનામું એનો પંથ મંત્રો ઇન્કવાયરી બધી પૂછપરછ સંતો કરે
દાદા મેકન ત્યાંથી પૂછતા નથી, ભાઈ કાપડી સાધુ છો, કચ્છના છો, તમને જીનામ, આ સવારીને રોકાય નહીં, સમયું આખું રોકાઈ જાય, મહારાજ સાહેબને મહામંડલેશ્વરને ખબર પડે, કુંભ મેળાના અધ્યક્ષને કે શાહી સવારી રોકાઈ છે, વાંકી ચૂકી ચલાવવી પડશે, એ પણ આત્મજ્ઞાનથી દાદાને ઓળખી જાય, સવારીને વાંકી ચલાવો, વાંકી સવારી ચાલે છે, અખાડામાં બોલાવે છે, અને ત્યાંના કુંભ મેળાના અધ્યક્ષ દાદાનું સર્વોચ્ચ સન્માન કરે, એને હાથી ઉપર વિરાજિત કરી અને એને યથાશક્તિ ભેટ પૂજા આપે, દાદા કશું સ્વીકારતા નથી, કુંભ મેળાની યાત્રા પૂર્ણ કરી સંતોમાં પોતાનો પ્રેમ, પોતાની ઓળખ, પોતાની છાપ એ કાયમને માટે રાખી દાદા હિંગળાજની યાત્રા કરે, મા જગદંબા હિંગળાજ એને પશુપાલિકા તરીકે બલોચણના વિશ્વમાં સામા મળે, મા જાણે છે દુઃખી થશે, પર્વતની ઊંચી પર્વતમાળાઓમાં કશું ખાવા પીવાનું મળશે નહીં, મા સલીલ કુંડમાં નાયા વિના, સંપૂર્ણ દર્શન કર્યા વિના, ત્યાં બાનુ તિલક વિધિ સૂર્યચંદ્રને આંક્યા વિના યાત્રા અધૂરી કરાય, મા તમે સામા મળ્યા, તમારા ચરણોમાં મારા દંડવત દાદા માને પગે પડે, પણ મા તમારા દર્શન અહીં થયા એ મારું ડબલ સદભાગ્ય કહેવાય, ધન્ય ઘડી તમે મને સામે પગલે ચાલીને, પણ વિધિ વિધાનથી આપણી પરંપરાથી એ ઠુમરા એ ધોઈ અને એને પવિત્ર કરી અને માળા બનાવી પહેરી ત્યાં તિલક વિધિની છાપ પર્વતમાળાના સૌથી ઊંચા કપરા પથ્થર ઉપર સૂર્યચંદ્ર અને ત્રિશુળના પ્રતીકો પોતાના હાથે ચિતરી દુર્ગમ યાત્રા પૂર્ણ કરી અને દાદા મેકન ગુજરાતના સીમાડા આ તરફ વળે, ચોરાડ બાજુ આવે, બે ચાર દિવસનો હંગામી મુકામ અજ્ઞાનીના ઓરખા કેમ હોય, ત્યાં ચોરાડમાં મુકામ દરમિયાન બાવાજીએ ધૂણો ચોરામાં ધખાવ્યો અને બે છોકરાઓએ ખોટો સાચો બકવાસ કર્યો, દાદાએ એને કૂતરાની સમકક્ષ સંબોધિત કર્યા કે આને ભાન નથી, આ કૂતરા જેવા ભવ ભવ બોલ બોલ કરે છે, બાવાજી ધૂણો ઉપાડો, ચોરો કારો થઈ ગયા છે, અને મહાસિદ્ધ મહાત્મા મેકણ જેની આજની તારીખે નામના હોય, આજે એના ઉપર શ્રદ્ધા રાખનારના જો કોઈ પણ સંકલ્પ સિદ્ધ થતા હોય, એના પવિત્ર નામથી, પાવન નામથી, એને ધામ જવાથી, એની બાધા ચેક આકડી રાખવાથી, એને જાતર કે કોરી ચડાવવાથી, સમર્પિત કરવાથી, એની ધજાના માત્ર દર્શનથી, તો એ શક્તિ ન હોય પોતાની